પંચમહાલ માં આજ રોજ ધોધંબા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રક્ત શિબિર નું આયોજન કરવામાં આવ્યું તેમાં સંત શ્રી વિક્રમદાસ બાપુની શુભથી શુભ શરૂઆત કરી તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખીને દાતાઓએ દાન કર્યું ધોધંબા તાલુકાના 42 ગામ ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ વડીલો પણ રક્તદાન કરીને સમાજનું નામ રોશન કર્યું તેમજ ધોધંબા રેફરલ હોસ્પિટલના ડોક્ટર પારસ પટેલ તેમજ ડોક્ટર નયન જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કડબી પાલ્લી સબ સેન્ટરના ડોક્ટર નિરૂપમાબેન પણ હાજર રહ્યા હતા તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરઆર ગોહિલ સાહેબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને રક્તદાન અંગે સલાહ આપી તેમજ ધોધંબાના મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પણ ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માન્યો આવા કપરા સમયમાં લોહી પહોંચાડે છે અને આને કહેવાય સમસ્ત ક્ષત્રિય સમાજની એકતા આજ સુધી બ્લડ વ્યવસ્થા સારી હતી પણ આજે બ્લડ સેવા કાર્ય ખૂબ સફળ થયું કારણ કે દરેક વ્યક્તિ કોરોના વાયરસના લીધે ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવા છતાં પણ ધોધંબા ક્ષત્રિય સમાજના ભાઈઓ ખૂબ જ મહેનત કરે છે રક્તદાન 100% સફળ થયું છે ત્યારે યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પંચમહાલ જિલ્લામાં બ્લડ કમિટી સફળ બનાવવા માટે જે ભાઈઓ મહેનત કરી રહ્યા છે તમામ ભાઈઓ રક્તદાન માટે એ જ મહાદાન છે આવો આપણે સહુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે રક્તદાન કરીએ અને કરાવીએ રિપોર્ટર નિલેશસિંહ સોલંકી ધોધંબા પંચમહાલ ખૂબ મોટો કેમ્પ થયો છે જે સંદીપજી હું તમને એવું કહીશ કે આ તમે જે કરાર કરો છો એમાં કેવી રીતના કરે છે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોડંબા તાલુકાના કંડીપાલ્લી ગામે શ્રી ક્ષત્રિય સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં થોડું મહેશભાઈ આપણને કહે છે સમાજ અને કેટલા યુનિટ દાન કરે છે ક્ષત્રિય સમાજના યુવાનો મહેશભાઈ અમારા જણાવશો આજ રોજ ઘોડંબા તાલુકા ક્ષત્રિય સમાજ વતી 208 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ક્ષત્રિય સમાજના યુવાઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરી અને રક્તદાન કરવામાં આવ્યું આજરોજ જે ઘોડંબા તાલુકા ખાતે ક્ષત્રિય સમાજ યુવાનો દ્વારા આયોજિત તાલુકાના જે ક્ષત્રિય યુવાનો આપ મેળે એમ ઉમટી પડ્યા અને પહેલી વખત આવું એવું લાગ્યું કે ક્ષત્રિયો ખરેખર દાનની અંદર આગળ છે અને અમને તો ઘણા જુદો ઘણા મિત્રો પણ રહી ગયા છે અને સૌથી એવું સરસ 208 સ્થળાંતર આપણે યુનિટ અહીંયા થયું છે અને આવો ઉત્સાહ જો મળતો રહેશે તો ક્ષત્રિય યુવાનો અને ક્ષત્રિય સમાજ એ દરેક ક્ષેત્રે આગળ રહેશે એવું